बीजी तरफ वडोदरा ग्राम्य पुलिस ने पण बुटलेगर पासे थी हप्ताखोरी सामे आवी छे। पादरा पुलिस स्टेशन ना हेड कोंस्टेबल नो ऑडियो वायरल थयो छे। हेड कोंस्टेबल मुनाफे बुटलेगर पर केस न करवा लांच मांगी हती। हेड कोंस्टेबले दारू नो केस न करवा 50,000 रुपयानी मांग करी हती। बे दिवस पहला ज बुटलेगर आसिफ नी दारू नी 7 बोटल झड़पाई हती। पकड़ायेला दारू नो केस न करवा 50,000 नी लांच मांगी हती। साहेब ने मड़ी जा तेवु ऑडियो में कॉन्स्टेबल बात करी रह्यो छे। 50,000 हशे तो ज काम थशे तेवु पण कही रह्यो छे कॉन्स्टेबल। शहर पोलिस ना कॉन्स्टेबल नो वीडियो बाद हवे ग्राम्य पोलिस नो ऑडियो वायरल थयो छे। गाओ सांभळीए कॉन्स्टेबल तेमज बुटलेगर साथे शुं વાતચીત થઈ હતી। પૂછીને મેં કીધું પછી મને કોણ તો મને ખબર પડે યાર પેલો મારવાડો ના આવી ગયો 50 કીધા છે કેલા 50 કીધા સાહેબ 50,000 રૂપિયા તો 20 લાગી કોને તો હેલો તો મમ્મી ના નહી મેળ પડે તારે હોય તો આ હોય તો આ ને ના ના કે તું બે માંથી કહી દે મને તો તું આવી જા બરાબર એવું પણ પેલું તમે ઓનલાઈન ચડાવી દીધી અરજી કે નહીં ચડાવી હજુ એટલે ઓનલાઈન હું એટલે હું નહીં તમે એફઆઈઆર ફાડી કે નહીં ફાડી હોય કહું છું મેં હજુ ફાડી દીધી ને હા બાપા પાપ મને લોચો ના પડે મને તો બીક લાગે યાર 30 સાલ હેલો 30 નું કરો કઈક શેરિંગ થાય તો બસ 20 ના 30 નહીં મેળ પડે મેં કીધું તને ફાઈનલ છે તારે આવી જવું તો આવી જા તો અટક બતાવી દો તને કાલ છૂટી છોડ દો તને રાતે 12 વાગે પછી એવું છે હા તો હે હું કરું હેર સેટિંગ હા ને હા વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા પણ જોડાઈ ચૂક્યા છે। માનુ અવારનવાર આક્ષેપ તો લાગતા જ આવે છે પોલીસ ખાતા ઉપર હપ્તાખોરીના કે દારૂના અડ્ડા પણ ધમધમતા હોય છે। ગઈકાલે પણ વિડિયો એ અલગ અલગ વિસ્તારોના નામ આપ્યા હતા ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી। અત્યારે જે આ કેસ સામે આવ્યો છે વડોદરા ગ્રામ્યનો ઓડિયો પણ વાયરલ થયો છે શું કહેશો પ્રતિપાલ? વડોદરા શહેર પોલીસ દ્વારા જે ગઈકાલનો ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ આજે છે વધુ એક વડોદરા ગ્રામ્યનો ઓડિયો છે વાયરલ થઈ રહ્યો છે। બુટલેગર પાસેથી હપ્તો માંગી રહ્યો છે કોન્સ્ટેબલ જે પાદરા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ છે મુનાફ બુટલેગર પાસેથી 50,000 રૂપિયા માંગી રહ્યો એવો જે આ ઓડિયો છે વાયરલ થઈ રહ્યો છે। દારૂ પકડાયો હતો ને એ દારૂ પકડવાનો જે ગુનો હતો એ ગુનો દાખલ ન કરવા માટે થઈ અને 50,000 રૂપિયા માંગ્યા હતા અને આજે ઓડિયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ જે બુટલેગરો સાથેની જે લીલી ભગત છે એની વાસ્તવિકતા અહીંયા જોવા મળી રહી છે પ્રતિપાલ। હજી ચોક્કસથી માનું સમગ્ર જે ઘટના સામે આવી છે અત્યારે હાલમાં હપ્તાખોરીનું જે રાજ ચાલતું હોય છે અગાઉ પણ એક વિડીયો સામે આવ્યો હતો ત્યારબાદ ઓડિયો પણ સામે આવ્યો છે અને અત્યારે હાલમાં જે રીતે જે બુટલેગર છે તે કહી રહ્યો છે કે 20-30 હજારમાં પતાવી દો પરંતુ કોન્સ્ટેબલ જે હેડ કોન્સ્ટેબલ છે તેઓ કહી રહ્યા છે કે ના 50,000 ઓછામાં ઓછા લાગશે એટલે કે કાર્યવાહી કરવાની જગ્યાએ અત્યારે હાલમાં જે હપ્તાખોરીનું રાજ ચાલી રહ્યું છે નથી લાગી રહ્યું કે માત્ર જે કાયદા છે તે કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં। તો લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ગયો છે ફરીથી જોડવાનો પ્રયાસ કરીશું। તો ત્યારે હાલમાં સમગ્ર જે ઘટના સામે આવી છે હેડ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ થયો છે અને બુટલેગર તેમજ હેડ કોન્સ્ટેબલનો જે ઓડિયો અત્યારે હાલમાં વાયરલ થયો છે। બુટલેગર કહી રહ્યો છે કે સાહેબ 20-30 હજારમાં પતાવી દો પરંતુ સામે હેડ કોન્સ્ટેબલ કહી રહ્યો છે કે ના 50,000 રૂપિયા ઓછામાં ઓછા લાગશે એટલે કે કાર્યવાહી કરવાની જગ્યાએ અત્યારે હાલમાં હપ્તાખોરીનું જે રાજ ચાલે છે અવારનવાર હપ્તાખોરીના ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે। વડોદરા ગ્રામ્ય પોલીસની પણ બુટલેગર પાસેથી જે હપ્તાખોરી સામે આવી છે પાદરા પોલીસ સ્ટેશનનો આ હેડ કોન્સ્ટેબલ છે જેનો ઓડિયો અત્યારે હાલમાં વાયરલ થયો છે। હેડ કોન્સ્ટેબલ મુનાફે બુટલેગર પર કેસ ન કરવા માટે આ 50,000 રૂપિયાની લાંચ માંગી હતી। હેડ કોન્સ્ટેબલે દારૂનો કેસ ન કરવા 50,000ની માંગ કરી હતી। બે દિવસ પહેલા જ બુટલેગર આસિફની દારૂની 7 બોટલ પણ ઝડપાઈ હતી। પકડાયેલા દારૂનો કેસ ન કરવા 50,000ની લાંચ માંગી હતી। સાહેબને મળી જા તેવું ઓડિયોમાં પણ કોન્સ્ટેબલ જે છે તે વાત કરી રહ્યો છે। 50,000 હશે તો જ કામ થશે તેવું પણ કોન્સ્ટેબલ જણાવી રહ્યો છે। શહેર પોલીસના કોન્સ્ટેબલના વિડીયો બાદ હવે ગ્રામ્ય પોલીસનો ઓડિયો વાયરલ થયો છે। તો કાર્યવાહી કરવાની જગ્યાએ પૈસા લઈ કેસ રફેદફે કરવા માંગે છે પોલીસ તેવું પણ સામે આવ્યું છે। આવા પોલીસ કર્મચારીઓના કારણે સમગ્ર પોલીસ વિભાગ બદનામ છે।